સોળ ઓગસ્ટ દિન વિશેષ વ્યક્તિઓમાં આજે રામકૃષ્ણ પરમહંસની તિથિ નિમિત્તે તેમને યાદ કરીએ શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ અઢાર ફેબ્રુઆરી અઢારસો છત્રીસ ભારતના પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના કરમ કરમપુકુર ગામમાં એક અત્યંત ગરીબ ધર્મનિષ્ઠ અને રૂઢિચુસ્ત બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેઓ તેમના માતા પિતાના અને સૌથી નાના સંતાન હતા તેમના પિતાનું નામ ક્ષુદિરામ ચટ્ટોપાધ્યાય હતું જેનો જન્મ સત્તરસો પંચોતેરમાં થયો હતો અને માતા ચંદ્રમણી દેવી સત્તરસો એકાણુંમાં માં જન્મ હતા દંપતીના પ્રથમ પુત્ર રામકૃષ્ણનો જન્મ અઢારસો ને પાંચમાં થયો હોવાનું કહેવાય છે પાંચ વર્ષ પછી એ પુત્રી કાત્યાયનિયનો જન્મ થયો અને બીજા પુત્ર રામેશ્વરનો જન્મ થયો અઢારસો છવ્વીસમાં રામકૃષ્ણના માતા પિતાએ તેમનો જન્મ અંગે અવલૌકિક ઘટનાઓ દ્રષ્ટિકોણનો અનુભવ કર્યો હોવાનું કહેવાય છે ગયામાં તેમના પિતા ખુદીરામને એક સ્વપ્નમાં આવ્યા આવ્યો હતો જેમાં ભગવાન ગદાધરા ભગવાન વિષ્ણુનું સ્વરૂપ તેમને કહ્યું હતું કે તેઓ તેમના પુત્ર તરીકે જન્મશે ચંદ્રમણી દેવી યોગીદાર શિવ મંદિરમાં લિંગમાંથી તેમના ગર્ભમાં પ્રવેશતા પ્રશના દર્શન કર્યા હોવાનું કહેવાય છે કુટુંબ કુટુંબ હિન્દુ ભગવાન રામ ને સમર્પિત નામ હતું અને ખુદીરામ અને ચંદ્રમણીના પુરુષ બાળકોને રામ અથવા રામથી શરૂ થતા નામો આપવામાં આવ્યા હતા રામકુમાર રામેશ્વર અને રામકૃષ્ણ રામકૃષ્ણ નામની ઉત્પત્તિ અંગે થોડો વિવાદ થયો છે પરંતુ પુરાવા છે જે શંકાની બહાર સાબિત કરે છે કે રામકૃષ્ણ નામ તેમને તેમના પિતાએ આપ્યું હતું રામકૃષ્ણે પુષ્ટિ કરી આ પોતે એમની ડાયરીઓમાં નોંધાયેલું છે હું મારા પિતાનો પાલતુ બાળક હતો તેઓ મને રામકૃષ્ણ બાબુ કહેતા હતા તેમના આધ્યાત્મિક જીવનની તીવ્રતા અને સાધકોના અનંત પ્રવાહ માટે આધ્યાત્મિક સેવા શ્રી રામકૃષ્ણના સ્વાસ્થ્ય વિશે આવી હતી તેમને ગળાનું કેન્સર થયું તેમને એક વિશાળ ઉપનગરીય વિલામાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમના યુવાન શિષ્યો દિવસ રાત તેમની સંભાળ રાખતા હતા તેમણે તેમનામાં એકબીજા માટે પ્રેમ જગાડ્યો અને રામકૃષ્ણ મઠ તરીકે ઓળખાતા રામકૃષ્ણ મઠના ભાઈચારાનો પાયો નાખ્યો સોળ ઓગસ્ટ અઢારસો ને છ્યાશીના કલાકોમાં શ્રી રામકૃષ્ણ એ દેવી માતાનું નામ ઉચ્ચારતા તેમના ભૌતિક શરીરનો ત્યાગ કર્યો અને અનંતકાળમાં જતા રહ્યા સ્વામી વિવેકાનંદના ગુરુ એવા રામકૃષ્ણ પારમહંસની પુણ્યતિથિ નિમિત્તે શત શત વંદન